नमस्कार विद्यार्थी मित्रों, सुप्रभात। आज आपणे मध्यकालीन गुजराती साहित्य स्वरूप में पद्य साहित्य प्रकार में आख्यान, आख्यान साहित्य स्वरूप में आख्यान खंड में एक अंश एक भाग તમારા અભ્યાસક્રમમાં મૂકવામાં આવેલો છે, જેનું નામ છે કાવ્ય ત્રીજું દમયંતી સ્વયંવર। દમયંતી સ્વયંવર એટલે કાવ્યનું વિદ્યાર્થી મિત્રો નામ છે, ત્રીજું કાવ્ય દમયંતી સ્વયંવર। રચયિતા છે કવિ પ્રેમાનંદ। મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સર્વશ્રેષ્ઠ આખ્યાનકાર તરીકે જેની નામના છે એવા કવિ પ્રેમાનંદ। સાહિત્ય સ્વરૂપ તરીકે આખ્યાન અંશ છે, આખ્યાનનો એક પાઠ એટલે કે ભાગ છે। મૂળ સાહિત્ય ગ્રંથ નળાખ્યાન નામનું પ્રેમાનંદનું જે આખ્યાન છે એ આખ્યાનમાંથી એક ભાગ એક અંશ તમારા અભ્યાસક્રમમાં સમાવિષ્ટ છે દમયંતી સ્વયંવર। કવિનું ઉપનામ આખ્યાન શિરોમણી અથવા તો માણભટ્ટ એવા નામથી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કવિ પ્રેમાનંદને ઓળખવામાં આવે છે। આખ્યાન એટલે શું? તો કે આખ્યાન એટલે કોઈ કથાને પદ્ય સાહિત્ય સ્વરૂપે કાવ્યમે વિસ્તારથી એનું વર્ણન કરવું। આમ જોઈએ તો આખ્યાનના પિતા, આખ્યાનના જનક કવિ ભાલણ છે। મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના મૂળ બીજ રોપનાર કવિ ભાલણ છે, પણ ત્યાર પછી આખ્યાનને ઊંચી કોટી લઈ જનાર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સર્વશ્રેષ્ઠ આખ્યાન આપનાર કવિ શિરોમણી યાની કે માણભટ્ટ એવા ભટ્ટ કવિ પ્રેમાનંદ છે। પ્રેમાનંદના સમય અને જીવનકાળ વિશે વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં જોઈએ તો ઈસવીસન 17મી સદી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની શરૂઆત 14મી-15મી સદીથી થઈ, એટલે ઈસવીસન 17મી સદીમાં પ્રેમાનંદનો જન્મ થયેલો હોય એવું મનાય છે। ઉત્તમ આખ્યાનકાર પ્રેમાનંદનો જન્મ વડોદરા જિલ્લામાં થયો અને માણભટ્ટ તરીકે એમને એ વખતે લોકો ઓળખતા હતા। રામાયણ, મહાભારત તેમજ પૌરાણિક અભ્યાસ કરીને આપણા જે મહાકાવ્ય છે રામાયણ, મહાભારત અને બીજા જે પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કરી એમાંથી કથાવસ્તુ લઈ એમણે આખ્યાનોની રચના કરી। લોકોનું જનમન, લોકોનું મનોરંજન કરવા માટે આ ભટ્ટ કવિ પ્રેમાનંદે રામાયણ, મહાભારત અને બીજા પૌરાણિક ગ્રંથોનો ઊંડો અભ્યાસ કરી એમાંથી પ્રસ્તાવસ્તુ લઈ અને આખ્યાનોની રચના કરી। મધ્યકાળમાં પ્રેમાનંદે આખ્યાનને નવું જ રંગ અને રૂપ આપ્યું। માન ઉપર થાપ મારી પિત્તળની કે તાંબાની માળ હોય અને આંગણામાં વેઢલા કે વીંટી પહેરેલી હોય, આંગણામાં વેઢલા કે વીંટી પહેરેલી હોય અને માળ ઉપર
ખાવા માર અને આ ભર પ્રેમાનંદ છે એ શ્રોતાઓ સમક્ષ આખ્યાનો રજૂ કરતા પઠન ગાયન તેમજ અભિનય દ્વારા આ ભટકવિ પ્રેમાનંદ આખ્યાન રજૂ કરતી વખતે પઠન એટલે પઠન કરે વિસ્તારથી સમજાવે સાથે સાથે ગાયન કાવ્યની જે પંક્તિઓ છે પદ છે એ ગાય અને ગાયનની સાથે સાથે લોકોને મનોરંજન મળે લોકો લોક મનોરંજન સાથે ઓતપ્રોત બને એટલા માટે આ ભટ કવિ પ્રેમાનંદ છે અભિનય દ્વારા લોક સમુદાયમાં રસની આગવી જમાવટ કરવામાં પ્રેમાનંદ મોખરે રહ્યા છે એક રસમાંથી બીજા રસમાં ક્યારે કવિ પ્રેમાનંદ વહી જાય એ શ્રોતાઓને એની ખબર ન પડે હાસ્ય રસમાંથી કરુણ રસ કરુણ રસમાંથી વીર રસ વીર રસમાંથી શૃંગાર રસ આમ રસની જમાવટમાં રસની બાબતમાં પ્રેમાનંદને કોઈ પહોંચ્યો કવિ આજ સુધી થયો નથી તેમના આખ્યાનોમાં આપણે જોયું કે રામાયણ અને મહાભારત તેમાં પ્રમાણિક રામાયણ મહાભારત તેમજ પૌરાણિક કથા વસ્તુને લઈ અને કવિ પ્રેમાનંદ આખ્યાનની માધ્યમ દ્વારા આ શ્રોતાઓને આ કથાની વાત કરતા એટલે એમના આખ્યાનોમાં ઓખાહરણ ચંદ્રાસ આખ્યાન અભિમન્યુ આખ્યાન સુદામા ચરિત્ર કુંવરબાઈનું મામેરું નળાખ્યાન રાણી યજ્ઞ દશમસ્ક વગેરે આખ્યાનો દ્વારા પ્રેમાનંદે આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે જુદા જુદા પ્રકારના ઘણા બધા આખ્યાનોની પ્રેમાનંદે રચના કરી વર્ણન આખ્યાનમાં શબ્દનું વર્ણન પ્રસંગનું વર્ણન જુદા જુદા પ્રકારની વર્ણન છતાં પાત્રલેખન રસ નિરૂપણ અને ભાષાકરણ એ વિવિધ દ્રષ્ટિએ પ્રેમાનંદના આખ્યાનો ગુજરાતી ભાષાની વિશિષ્ટ સંપદા યાને કે સંપત્તિ બની રહી છે કથા તેમજ કાવ્યનો પ્રેમાનંદ કથા અને કાવ્યનો સુભગ સમન્વય સાધી અને લોકોનું મનોરંજન કરતા માળ દ્વારા કથા કરવામાં તેઓ કુશળ હતા ત્રાંબા કે પિત્તળની જે માળ હોય આંગળામાં વીંટી કે વેડલા પહેરેલા હોય અને થાપ મારી અને કથાનું શ્રોતાઓ સમક્ષ આ વર્ણન કરવામાં શ્રોતાઓ સમક્ષ વાત કરવામાં તેઓ કુશળ હતા માનવ મન તેમજ માનવ સ્વભાવની તેમને ઊંડી પરખ હતી માનવની મનની શું ચાલે છે માનવ સ્વભાવ કેવો છે માનવને કેવા પ્રકારનું મનોરંજન જોઈએ છે માનવને કેવા પ્રકારની કથા ગમે છે આ તમામ બાબતના પ્રેમાનંદ ઊંડા અભ્યાસો હતા આખ્યાન રજૂ કરતી વખતે એક રસમાંથી બીજા રસમાં શક્તિ આખ્યાન જ્યારે રજૂ કરે ત્યારે પ્રેમાનંદની એક ઉત્તમમાં ઉત્તમ કલા કે એક રસમાંથી બીજા રસમાં ક્યારે શક્તિ જાય કરુણમાંથી શૃંગાર શૃંગારમાંથી વીર વીરસમાંથી હાસ્યરસ હાસ્યરસમાંથી મૂત્રસ ક્યારે શક્તિ જાય એની લોકોને ખબર પડતી છે ગજબની જમાવટ કહી શકતા હતા આખ્યાનો દ્વારા તેમણે લોક શિક્ષણનું કાર્ય કર્યું છે આખ્યાનના માધ્યમ દ્વારા કવિ પ્રેમાનંદે લોકોને શિક્ષણ આપવાનું લોકોને કેળવણી આપવાનું લોકોને સંસ્કાર આપવાનું આ
અક્ષાનામાં સારું ઉત્તમ કાર્ય કવિ પ્રેમાનંદે આખ્યાનના માધ્યમ દ્વારા કર્યું છે. પ્રજાકીય સંસ્કાર વારસાને પોષવા, જે આપણો સંસ્કાર વિરાસત જે વારસો છે, વેદ પુરાણ ઉપનિષદ રામાયણ મહાભારત આ મહા જે કાવ્યો છે એની વિરાસત સચવાય, વારસાનું જતન થાય, સંસ્કારોનું સિંચન થાય, આવા સંસ્કાર વારસાને પોષવાનું, એને સાચવવાનું અને એને સમર્થિત કરવાનું, એનું સંવર્ધન કરવાનું, એનું રક્ષણ કરવાનું, એની કાળજી રાખવાનું, એનું જતન કરવાનું કવિ પ્રેમાનંદે એ ઉત્તમ કાર્ય કર્યું છે. ઉત્તમ આખ્યાનકાર કવિ હોવાને કારણે કવિ પ્રેમાનંદ માનવર આખ્યાન કવિ કવિ શિરોમણી એવા કવિ પ્રેમાનંદ કવિ હોવાને કારણે તેઓ કવિ શિરોમણીનું સન્માન ગુજરાતી સાહિત્યમાં પામ્યા છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજું કાવ્ય જે દમયંતી સ્વયંવર છે, એ દમયંતી સ્વયંવર મૂળ આખ્યાન છે, એ નળાખ્યાન છે. નળાખ્યાનમાંથી એક ભાગ એક પાઠ એક અંશ આપણા અભ્યાસક્રમમાં સમાવિષ્ટ છે, જેનું નામ છે દમયંતી સ્વયંવર. દમયંતી ભીમક રાજા જે વિદર્ભ દેશના રાજા છે, ભીમક રાજા એની દીકરી એની પુત્રી એનું નામ છે દમયંતી. અને સ્વયંવર સ્વયં એટલે જાતે, અને વર એટલે પોતાનો પતિ, પોતાનો કંસ, પોતાના ભરતાની પસંદગી કરે એને સ્વયંવર તરીકે ઓળખવામાં આવે છે. સ્વયંવરમાં આપણે જોઈએ તો સીતા સ્વયંવર, દ્રૌપદી સ્વયંવર અને દમયંતી સ્વયંવર આની કથાઓ પ્રચલિત છે કે રાજાઓ મહારાજાઓ આમંત્રિત મોટા મોટા મહારથીઓ બેઠા હોય એમાં દમયંતી પોતે પોતાનો વર સ્વયં પસંદ કરે છે. આ વાત આ આખ્યાનમાં દમયંતી સ્વયંવરમાં કવિ પ્રેમાનંદે વર્ણવ્યું છે કે સ્વયંવરનું વાતાવરણ કેવું છે, કેવું વર્ણન છે એની વાત આ આખ્યાન અંશમાં આખ્યાન ખંડમાં કરવામાં આવી છે. આ નળાખ્યાનમાં ભીમક રાજાએ પોતાની પુત્રી દમયંતીનો સ્વયંવર યોજ્યો છે. વિદર્ભ દેશના રાજા ભીમક રાજાએ પોતાની દીકરી પોતાની પુત્રી દમયંતીનો સ્વયંવર યોજ્યો છે, સ્વયંવરનું આયોજન કર્યું છે અને જુદા જુદા રાજાઓ મહારાજાઓને આમંત્રિત કરેલા છે. આ સ્વયંવરમાં ચાર દેવો નળ રાજાનું સ્વરૂપ ધારણ કરી અને સ્વયંવરમાં દમયંતીને વરવા માટે આવે છે. નળ રાજા નૈષોદ દેશનો રાજા નળ, આ નળ રાજાને દમયંતી પોતાની વરમાળા પહેરાવી અને નળ રાજાને વરવા માંગતી હોય છે. નળ રાજાને પસંદ કરી અને નળ રાજા સાથે પોતાનો વિવાહ કરવા માંગતી હોય છે. આ વાત જે બ્રહ્માંડમાં આકાશમાં જે ચાર દેવો છે, આ ચાર દેવોને આ દમયંતી સ્વયંવરની વાત જાણવા મળી, એટલે ચાર દેવોને પણ સ્વયંવરમાં દમયંતી પોતાને વરે, પોતાને વરમાળા પહેરાવે એવી લાલસા જાગે છે. એટલે ચાર દેવો દમયંતીને વરવા માટે દમયંતી સ્વયંવરમાં નળનું સ્વરૂપ ધારણ કરી અને પધારે છે.
હવે દમયંતી વરમાળા લઈને આવે છે એટલે જુએ છે તો નૈશબ્દ દેશનો જે મૂળ રાજા નળ છે એના જેવા આકાશમાંથી જે ચાર દેવો પધારેલા છે એ ચારે ચાર દેવોએ નળનું સ્વરૂપ ધારણ કરી અને આગલી હરોળમાં બેઠેલા છે દમયંતી વરમાળા લઈ આવી અને જુએ છે તો એકના બદલે પાંચ નળ એટલે દમયંતી મૂંઝાય છે કે પાંચે પાંચમાં મારે જે નૈષદ દેશના રાજા નળ રાજા સાથે મારે વિવાહ કરવા છે મારે એને વરમાળા પહેરાવી છે એ નૈષદ દેશનો સાચો રાજા નળ એ કોણ ચાર દેવ નળનું સ્વરૂપ ધારણ કરી બેઠા ઇન્દ્ર અગ્નિ વરુણ અને યમ આ ચારે ચાર દેવો નળનું સ્વરૂપ ધારણ કરી બેઠેલા છે એ દમયંતી મૂંઝાય છે દેવો દમયંતીના સૌંદર્યને પામવાની લાલસામાં સાવ પશુ જેવું પામર વર્તન કરતા દેખાય આ ચારે ચાર દેવો છે એ દમયંતીને પરણવા માટેની લાલસામાં ઈચ્છામાં જુદા જુદા પ્રકારનું પશુ જેવું વર્તન કરતા અને જુદા જુદા પ્રકારની ચેષ્ટા કરતા આ ચારે ચાર દેવો દેખાય છે દેવો એકબીજાને દેવો એકબીજાના પ્રતિ ઈર્ષાને કારણે એકબીજાના મુખ શાપ આપીને પશુ જેવા બનાવી દે છે આ ચારે ચાર દેવો એટલી બધી ચેષ્ટા કરે છે અને એટલી બધી હંતી વૃત્તિ કરે છે કે ઇન્દ્ર વરુણને શાપ આપે છે વરુણ અગ્નિને શાપ આપે છે અગ્નિ યમરાજાને શાપ આપે છે આમ ચારે ચાર દેવો એકબીજાને શાપ આપી એકબીજાના મુખ વાનર જેવું બિલાડા જેવું શ્વાન જેવું બની જાય આવા જુદા જુદા પ્રકારના શાપ આપે છે અને એકબીજાને આ પશુના મુખ બની જાય એવી શાપ આપી અને જુદા જુદા પ્રકારની ઈર્ષા કરી કે દમયંતી મને વરમાળા પહેરાવે એવી હલકા પ્રકારની ચેષ્ટા કરે છે નારદજીને આ વાતની ખબર પડે છે દેવોના જે દેવ છે મહર્ષિ નારદ એ નારદજીને આ વાતની ખબર પડે છે એટલે નારદજી આ ચારેય દેવોની પત્નીઓને હાજર કરે છે ત્યારે ખૂબ મનોરંજન થાય છે આ નારદજી ચારેય ચાર દેવોની પત્નીઓ પાસે જઈ અને આ વાત કરે છે દેવાંગનાઓને દેવીઓને વાત કરે છે કે તમારા પતિ તમારા પંથ તમારા નાથ પૃથ્વી લોકમાં જઈ અને દમયંતીને વરવા માટે દમયંતી પોતાને વરમાળા પહેરાવે એટલા માટે નળ રાજા જેવું રૂપ ધારણ કરી અને બેઠા છે અને નિમ્ન કક્ષાની ચેષ્ટા કરે છે અને એકાબીજાને પશુ જેવું મુખ થઈ જાય એવા શાપ આપે છે આ તમામ પ્રકારની વાત નારદે આ ચારે ચાર જે દેવ છે એમની પત્ની દેવીઓને વાત કરી દમયંતી અસલ નળને ઓળખી તેને વરમાળા પહેરાવે છે પરંતુ દમયંતી છે પોતાના પિતા ભીમક રાજાને આ સમસ્યાની વાત કરે છે હે પિતા હે તાર આમાં અસલી સાચો નળ કોણ એટલે ભીમક રાજા દમયંતીને સાચા નળને ઓળખવા માટેની એક યુક્તિ બતાવે છે અને યુક્તિ પ્રમાણે સાચો નળ આ દમયંતી પસંદ કરે છે અને નળ રાજાને વરમાળા પહેરાવે છે ચારે જે દેવો છે આકાશમાંથી પધારેલા છે એ ચારે દેવો જુદા જુદા પ્રકારના
દમયંતીને વરદાન આપે છે. દમયંતી અને નળરાજાને વરદાન આપે છે. નારદજી કળી અને દ્વાર પરના પણ દમયંતીને પરણવાની લાલસા જગાડે છે. આ બાજુ નારદજી છે એ કળિયુગ પાસે જાય છે અને દ્વાપર એ દ્વાપરમાં જઈ અને કળી કળિયુગને કહે છે કે દમયંતીનો સ્વયંવર હતો અને દમયંતી સ્વયંવરમાં દમયંતીએ નૈષ્ઠ દેશના રાજા નળરાજાને વરમાળા પહેરાવી છે, નળને સ્વયંવરમાં પસંદ કરેલ છે અને દમયંતીનું રૂપ દમયંતીની વાત કરી અને આ કળીના મનમાં દમયંતી સાથે લગ્ન કરવાની દમયંતીને પરણવાની લાલસા જગાડે છે, ઈચ્છા જગાડે છે. નળરાજા દમયંતીને પરણી ગયા છે અને નળરાજા દમયંતીને પરણી લગ્ન મંડપમાં લગ્ન કરી અને પોતાના રાજ્ય પોતાના દેશ નૈષ્ઠ દેશ તરફ આવે છે. આ વાત કળીને ખબર પડે છે અને કળી ખૂબ ગુસ્સે ભરાય છે અને નળ દમયંતીના સુખને છીનવી લેવા પ્રયત્નશીલ બને છે. નળ અને દમયંતીનો સુખ છીનવાઈ જાય ઈચ્છાને કારણે અધકાઈને કારણે કળિયુગ વિચારે છે કે નળ અને દમયંતીને ખૂબ જે સુખ છે એ સુખમાં તિરાડ પાડી એના દાંપત્ય જીવનમાં દુઃખ આવે, હેરાન પરેશાન થાય એવું કાર્ય કરવા માટે આ કળિયુગ પ્રયત્નશીલ બને છે. અંતે એક દિવસ બને છે કે અંતે એક દિવસ નળરાજા પોતાના પગની પાણી અંતે એક દિવસ નળરાજા છે એ સાંજના સમયે પોતાના પગની પાણી ધોતી વખતે નળરાજાની પગની પાણી થોડી કોરી જાય છે. એક દિવસ નળરાજા છે એ પોતાના હાથ પગ ધોઈ રહ્યા છે ત્યારે નળરાજાના પગની પાણી થોડી કોરી રહી જાય છે. પગની પાણીથી કળી નળના શરીરમાં પ્રવેશે. આ પગની પાણી શહેર કોરી રહી જાય છે અને આ ખેત પગની પાણી કોરી રહેવાની સાથે જે કળિયુગ છે કળી છે એ પગની પાણીથી કવિ આ કળી છે કળિયુગ છે એ નળરાજાના શરીરમાં પ્રવેશી નળરાજાની બુદ્ધિ ભ્રષ્ટ કરે છે. નૈષ્ઠ દેશના જે રાજા નળ છે અને દમયંતીને વરમાળા પહેરાવે છે એના દાંપત્ય જીવનમાં ખલેલ પડે, એના દાંપત્ય જીવનમાં દુઃખ આવે, એનું સુખ છીનવાઈ જાય એવી ઈચ્છાથી આ કળિયુગ છે એ નળરાજાની જે પગની પાણી પૂરી રહી જાય છે એ પગની પાણીથી એના શરીરમાં પ્રવેશી અને નળરાજાની જે બુદ્ધિ છે એને ભ્રષ્ટ કરે છે. આ વિશેની સંપૂર્ણ કથા જુદા જુદા અલંકાર રસ નિરૂપણ અને જુદા જુદા પ્રકારના વર્ણનથી કવિ પ્રેમાનંદે સુંદર અને સરસ મજાની આ કથા આ દમયંતી જે સ્વયંવર છે એ સ્વયંવરમાં આલેખવાનો વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન કર્યો. તો ફરી વખત કે સાહિત્ય સ્વરૂપ તરીકે દમયંતી સ્વયંવર છે એ આખ્યાનનો એક પાઠ એક ભાગ છે. જેમ નવલકથા પ્રકરણમાં વિભાજિત હોય તેમ આખ્યાન કડવામાં વિભાજિત હોય અને એક આખ્યાન મહાકાવ્યની જેમ મોટું હોય, જુદા જુદા પ્રકારના કડવામાં વિભાજિત હોય અને આખ્યાનકાર છે એ મધ્યકાલીનમાં આખ્યાનકાર માળ પર થાપ મારી અને
શ્રોતાઓ સમક્ષ આવી રામાયણ મહાભારત પૌરાણિક કથાઓમાંથી હું કથા વસ્તુ લઈ અને આખ્યાન સ્વરૂપે પદ્યમય કાવ્ય સ્વરૂપે રજૂ કરતા અને કાવ્ય સ્વરૂપે રજૂ કરતા કરતા વચ્ચે પઠન આવે ગાયન આવે અને ક્યારેક ક્યારેક અભિનય દ્વારા લોકોનું મનોરંજન કરતા એટલે સાહિત્ય સ્વરૂપ તરીકે આખ્યાન અંશ છે મૂળ નળાખ્યાન છે એ નળાખ્યાનમાંથી એક ભાગ દમયંતી સ્વયંવર આપણા અભ્યાસક્રમમાં આપવામાં આવે છે આમ જોઈએ તો આખ્યાનના જનક આખ્યાનના પિતા કવિ ભાલણ છે પરંતુ ઉત્તમ આખ્યાનકાર આપવામાં ગુજરાતી સાહિત્યમાં જે આખ્યાન સમ્રાટ કહેવાય એવા ભટ્ટ કવિ પ્રેમાનંદ છે એટલે આ દમયંતી સ્વયંવરમાં તે નૈષધ રાજ એટલે નૈષધ દેશનો રાજા નળ રાજા ભીમનો વિદર્ભ દેશનો રાજા ભીમ દમયંતીના પિતા એટલે કે દમયંતીના તા દમયંતી ભીમક રાજાની દીકરી ભીમક રાજાની પુત્રી એટલે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ આખ્યાન વિશે આખ્યાનના સાહિત્ય સ્વરૂપ વિશે અને આખ્યાનની મૂળ કથા વિશે સુવ્યવસ્થિત વાત કરી આવનારા પીરિયડમાં આ દમયંતી સ્વયંવર જે પદ્યમય કાવ્ય સ્વરૂપે જે આખ્યાન છે એનો વિશદ બારીકાઈથી દ્રષ્ટાંત સાથે આપણે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો ગૃહ કાર્યમાં હોમવર્કમાં દમયંતી સ્વયંવરના રચયિતા જે કવિ પ્રેમાનંદ છે એ પ્રેમાનંદનું જીવન કવન તથા પ્રેમાનંદે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આખ્યાન ક્ષેત્રે જુદા જુદા પ્રકારની જે આખ્યાનની રચના કરી એ રચના તેમજ એની સાહિત્ય સર્જક તરીકેની જે ઉત્તમ સિદ્ધિઓ છે એની વાત જે કવિ પરિચયના પહેલા પેરેગ્રાફમાં આપવામાં આવેલ છે એ પહેલો પેરેગ્રાફ સ્વચ્છ સુંદર અને સરસ રીતે સારા અક્ષરમાં લખી અને મિત્રો રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો ફરી વખત કહી દઉં કે નેક્સ્ટ પીરિયડમાં આપણે આ સરસ એવું સુંદર જે આખ્યાન છે દમયંતી સ્વયંવર એની વિશદ આપણે ચર્ચા કરીશું આજ સુધી અહીંયા રાખીએ ફરી વખત કે ગૃહ કાર્યમાં જે ત્રીજું કાવ્ય દમયંતી સ્વયંવર છે એમાં ભટ્ટ પ્રેમાનંદ એનો જીવન પ્રવર્ણનો અને એના સાહિત્ય સર્જક તરીકે જે ઉત્તમ કૃતિઓ આપી અને એની જે વિશિષ્ટતા છે સાહિત્ય સ્વરૂપને એ પહેલો પ્રથમ ટેક્સ્ટબુકનો જે પેરેગ્રાફ છે એ સ્વચ્છ સુંદર અને સારા અક્ષરે લખી અને તમારી નોટબુકમાં રાખવાનું છે આજે આપણે અહીંયા સુધી રાખીએ આવતીકાલે આખ્યાનની દ્રષ્ટાંત સાથે સુવ્યવસ્થિત બારીકાઈથી ચર્ચા કરીશું અસ્તુ.